ફ્રેન્ડ્સ, હું છું આરવી અને તમે જોઈ રહ્યા છો કુકિંગ વિથ આરવી. તો આજે આપણે બનાવીશું પાઇનેપલનું જ્યુસ. તો એના માટે મેં અહીં એક પાઇનેપલ લીધું છે અને તેની છાલ કાઢી લીધી છે અને તેના મેં અહીં લાંબી લાંબી સ્લાઇસીસ કરી લીધી છે. તો તમે એને નાના નાના પીસ પણ કરી શકો છો. તો પીસીસ થઈ ગયા પછી આપણે તેને ક્રશ કરી લઈશું. તો એના માટે મેં અહીં પહેલાં આટલા એવા પાઇનેપલમાં 3 ટેબલ સ્પૂન શુગર એડ કરી છે અને પછી 1 ટેબલ સ્પૂન એટલે 1/2 ટેબલ સ્પૂન આજુબાજુ છાશનો મસાલો અથવા જલજીરા પાવડર એડ કર્યો છે અને થોડું એવું પાણી એડ કરીને તેને ક્રશ કરી લેવાનું છે. તો મોટા બાઉલમાં ક્રશ કરતાં ફાવતું નહોતું એટલે મેં તેને નાના બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને આપણું પાઇનેપલ જે હતું તે ક્રશ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ જ પ્યોરી બનાવી લેવાની છે એન્ડ જાડી બનાવવાની છે અને તમે જોઈ શકો છો કે એકદમ જ જાડી કન્સિસ્ટન્સીની છે. એન્ડ તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. તો એના માટે મેં અહીં ગ્લાસમાં 2 ક્યુબ્સ ઓફ આઈસ એડ કર્યા છે. તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન પાઇનેપલનું પલ્પ અને થોડું એવું પાણી એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે બધું જ પાણી ક્રશ કરતી વખતે એડ કરવા માંગતા હોય તો એમ પણ કરી શકો છો. અને બધું જ એકસાથે બનાવવા ના માંગતા હોય ને થોડાક સમય માટે એને સાચવી રાખવા માંગતા હોય તો તમારે જાડું પલ્પ બનાવવાનું છે અને તેને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો આમાં થોડા એવા પાઇનેપલના પીસીસ એડ કરીને આપણે આપણા પાઇનેપલ જ્યુસને સર્વ કરવા માટે રેડી કરી દઈશું. એન્ડ તમે જોઈ શકો છો કે જોવામાં તો ખૂબ જ સરસ છે, સાથે ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. તો મેં ઓલરેડી વોટરમેલન જ્યુસ, મેંગો જ્યુસની રેસીપી મારા ચેનલ પર શેર કરી દીધી છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન અને આઈ કાર્ડ પર આપી દઈશ. સાથે જ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. શેર એન્ડ સબસ્ક્રાઈબ.